માધવપુરમાં ધર્મશાળાની ખાલસા થયેલી જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર મક્કમ છે. 5 એપ્રિલના ઓપરેશન ડિમોલિશન હાથ ધરાશે. પોરબંદર તાલુકાના માધવપુર ગામે બસ સ્ટેશનની સામે ધર્મશાળાના બાંધકામ માટે સરકાર દ્વારા સાવ મફતના ભાવે મોકાની જમીન આપવામાં આવી હતી, પરંતુ આ સ્થળે ધર્મશાળાનું બાંધકામ થવાને બદલે મોકાની દુકાનો બનાવીને લાખો રૂપિયામાં બારોબાર વહેંચી નાખવામાં આવી હોવાનું મસમોટું કૌભાંડ બહાર આવતા જે તે સમયે જિલ્લા કલેક્ટરે આ જમીનને ખાલસા કરી નાખવામાં આવી હતી, પરંતુ જે તે સમયે જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. વર્ષો બાદ ફરી એકવાર ખાલસા થયેલી જમીન ઉપર ધર્મશાળાના હેતુ માટે માધવપુર ગામે આવેલ સર્વોદય સેવા મંડળ નામના ટ્રસ્ટના પ્રમુખે આ જમીનની માંગણી ઉઠાવતા આ આખે આખો મામલો હાલ જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા માંગણીને ફગાવી દેવામાં આવી હતી અને જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આ અગાઉ થોડા સમય પહેલા દબાણ દૂર કરવા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવનાર હતું, પરંતુ આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા થોડા સમય માટે દબાણ હટાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી ચુકાદો આવતાની સાથે જ તાલુકા મામલતદારે ધર્મશાળાના હેતુ માટે અપાયેલી ખાલસા થયેલ જમીન પરનું દબાણ હટાવવા આગામી તારીખ 5/4/2016 ત્રણ દિવસ બાદ મંગળવારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવનાર હોવાનું સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું. ફરી એકવાર ધર્મશાળાની જમીન ભૂત ધૂણવા લાગતા જ લોકમુખે અનેક જાતની તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. એ કહેવાય છે કે ફરી પાછું તંત્ર પાણીમાં તો નહીં બેસી જાય ને, પરંતુ આ વખતે તંત્ર પણ મક્કમ બન્યું છે અને ખાલસા થયેલી જમીન પરનું દબાણ હટાવીને જમ્પ લેનાર હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. શાંતિલાલ મેવાડા, SNI News, માધવપુર.